ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાના વિકાસ માટે 1969માં વિસ્થાપિત બનેલા પરિવારને આખરે 53 વર્ષે પોતાનો હક મળ્યો. 300 ચોરસ મીટર જમીન માત્ર 1 રૂપિયાના ટોકનને લઈને 99 વર્ષના હકપત્ર ભરતા નવા ગામના લોકોને આઝાદી મળી હોવાનું જાણવા મળ્યું હતું. ગિરિમથક સાપુતારાના વિકાસ માટે પોતાની કિંમતી જમીન સરકારને સુપરત કરનારા મૂળ 42 જેટલા જમીનગારક પરિવારો અને તેમના વધેલા વંશવારસદારો વિસ્થાપિત થયેના 5 દાયકા સુધી પોતાના હક માટે લડત ચલાવતા હતા. ઘણા આવેદન અને આંદોલન બાદ આખરે 53 વર્ષે ગુજરાત સરકારે નવા ગામ ખાતે આ પરિવારોને 300 ચોરસ મીટર જમીન ઉપર હક હોવાનું લિખિત પત્ર આપતા નવા ગામના રહેવાસીઓ આજે આઝાદી મળી હોવાનું જણાવી રહ્યા છે. રૂપિયા 1 ટોકન દરે 99 વર્ષ માટે રહેઠાણ પ્લોટ ફાળવણી પત્ર આપવા માટે વહીવટીતંત્રએ ખાસ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ, સંસદ કેસી પટેલ, ધારાસભ્ય વિજય પટેલ અને ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગર ગાવિત ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1960માં મહારાષ્ટ્રમાંથી છૂટા પડેલા ગુજરાત રાજ્યના અલાયદા અસ્તિત્વ બાદ સને 1965 અને 1966ની સાલમાં ગિરિમથક સાપુતારાના વિકાસ વેરા અહીંના મૂળ 42 જેટલા પરિવારોએ તેમની મહામૂલી જમીન રાજ્ય સરકારને સોંપી હતી, જેના બદલામાં તત્કાલીન રાજ્ય સરકાર દ્વારા આ પરિવારોને સાપુતારાની બાજુમાં આવેલા નવાગામ ખાતે ખસેડ્યા હતા. ત્યારબાદ ગિરિમથક સાપુતારાનો તારીખ 1/5/1966ના રોજ તાત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગીય હિતેન્દ્રભાઈ દેસાઈએ ગિરિમથક તરીકેનો પાયો નાખ્યો હતો. ગુજરાતના એકમાત્ર હવા ખાવાના સ્થળ તરીકે જાણીતા સાપુતારાનો આજે વિકાસ જોઈ શકાય છે, ત્યારે આ વિકાસ પાછળ વિસ્થાપિત બનેલા લોકો વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા, જેમના હાથમાં જમીનના હકપત્ર આવતા તેઓ સરકારનો આભાર માનતા મંત્રી નરેશ પટેલને આજરોજ અમને આઝાદી મળી હોવાનું કહ્યું હતું. મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના ચરણ સ્પર્શ કરી આભાર માન્યો હતો. હેમંત હળદ, ZSTV, સાપુતારા. મારું નામ રેખાબેન છે, હું નવાગામમાં રહું છું, નવાગામની દીકરી છું અને આજે અમને બહુ ખુશી થાય છે કે આજે આટલા વર્ષોથી જે અમે વિસ્થાપિતો હતા, અમારો પોતાનો ખુદનું એ નહીં હતું, આજે અમને આ ભાજપ સરકાર તરફથી આ મળ્યું છે એ માટે અમારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે અને અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આજે અમને આ હક આપ્યો છે ભાજપ સરકારે અને અહીંયાના જે પણ મંત્રીઓએ જે અમારી માટે લડ્યા છે, અમારા ગામ માટે લડ્યા છે, અમારા સમાજ માટે લડ્યા છે, એ માટે એ સૌનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અમને બહુ ખુશી થઈ છે આ વાતની કે આજે અમારી સાથે આખું ભાજપ સરકાર ઊભું રહ્યું છે, એ માટે અમે ખૂબ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.